માધાપર નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણી પ્રશ્ને ગ્રીન સિટીને ઠેંગો. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની હદમાં આવતા ગ્રીન સિટી સોસાયટી વિસ્તારને પીવાના પાણીના પ્રશ્ન અંગે લાંબા સમયથી અનેક રજૂઆતો છતાં યોગ્ય નિકાલ આવતો નથી. જ્યારે ગ્રીન સિટીની નજીક નવી બનેલી વસાહતો જેવી કે ઓમ રેસિડેન્સી, રાધાકૃષ્ણનગર સહિત 3-1 સોસાયટીના નવા પાણીના કનેક્શન આપી દેવાયા છે, જ્યારે ગ્રીન સિટીમાં 300 જેટલા મકાનો હોવા છતાં ગ્રીન સિટીના રહેવાસીઓ પાણી માટે તડફડિયા મારી રહ્યા છે, ત્યારે નવાવાસ વર્ધમાનનગર ગ્રામ પંચાયતની હદમાં આવતા ગ્રીન સિટીના રહેવાસીઓ દ્વારા આ અંગે રજૂઆત કરીને માધાપર નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવીને આ અંગે યોગ્ય ન્યાય અપાવવા માટે માંગણી કરાઈ હતી. તેમજ ગ્રીન સિટી સોસાયટીના રહેવાસીઓ દ્વારા જણાવાયું હતું કે સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. મારું નામ હરેશ આહિર છે. હું ગ્રીન સિટીનો રહેવાસી છું, જે વિસ્તાર વર્ધમાનનગર ગ્રામ પંચાયત અને નવાવાસને સંયુક્ત છે. અમારો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં 300 મકાન છે. પાણીની સમસ્યા આજથી 7 વર્ષથી ચાલી આવે છે, છતાં પણ સરપંચ ઉપસરપંચ અમને યોગ્ય જવાબ આપતા નથી. અને આ જે નવો બે સોસાયટી બને છે, હોમ રેસિડેન્સી અને રાધાકૃષ્ણનગર, અને એક છે હિરેન વાઘડિયાની જે નવી સોસાયટી છે, આ ત્રણમાં નવા કનેક્શન આપવામાં આવે છે. બિલ્ડરો જોડેથી 5-7 લાખ રૂપિયા લઈ અને નવા કનેક્શન આપે છે, જ્યારે અમે 300 મકાનના રહેવાસીઓને હજી પાણીની સમસ્યાનો ઉકેલ આવતો ને. અમે આ અગાઉ 2 વખત પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, જિલ્લા પંચાયતના પ્રમુખને અમે લેખિત અરજી આપી છે, છતાં પણ કોઈ જોવા નથી આવ્યું અને એનો પણ નિકાલ થયો નથી. અને અમારું એવું કહેવું છે કે પંચાયતમાં વિકાસના નામથી બિલ્ડરો જોડે રૂપિયા લઈ અને પોતાના ઘર ભરવામાં આવે છે. ઉપસરપંચ પણ એવું જ નિવેદન આપે છે. અમારું કહેવું એ છે કે અમારો આ પ્રયત્ન છે કે પાણી આવે અમારી સોસાયટીમાં, જો ન આવે તો આ કનેક્શન આપવામાં ન આવે, નકા યોગ્ય પગલાં અમે આગળ ભરીશું. મારું નામ હર્ષિતા પુનિત રૂપારેલ છે. હું ગ્રીન સિટીમાં રહું છું અને છેલ્લા 6 વર્ષથી અમને પાણીની બહુ જ સમસ્યા છે, જેથી કારણ નવું હોમ રેસિડેન્ટ છે ત્યાં આજની તારીખમાં નવું કનેક્શન આપવામાં આવે છે, તો અમે 6 વર્ષથી હેરાન થાય છે. તો એના માટે કરીને અમારી પંચાયત કોઈ પણ અમને જવાબ નથી આપતી. જ્યારે પણ જાય છે તો કે ના આવશે પાણી, આવશે તમારે, તો આ નવું કનેક્શન પૈસા લઈને શેના માટે લેવામાં આવ્યું છે? તો અમને એ પંચાયત પણ અટાણે અમે કેટલા ફોન પણ કર્યા તો એ લોકો સ્વિચ ઓફ રાખીને બેઠા છે ફોન પણ. અને અમે ત્યાં નવાસ પંચાયતમાં પણ જાણ કરી તો કે ભાઈ મેં એ આપ્યું છે કનેક્શન, તો શું કરવા, હજી રહેઠાણ નથી અહીંયા, કને કાંઈ નથી, કોઈ મકાન હજી એક બુક થયા કાંઈ નથી, તો નવું કનેક્શન આજે આપેલું છે અહીંયા બધા જોઈ રહ્યા છે. તો એના માટે અમે એમ કહીએ છીએ કે અમને પૂરતું પાણી જોઈએ, અમારે બીજું કાંઈ જ નથી જોતું. પાણી ફૂલ 6 દિવસથી સારું આવે છે, પાછું આ કન્ડિશન નવું આપવામાં આવ્યું. 6 દિવસ અમને રેગ્યુલર સરસ પાણી આવ્યું. અમે એમ નથી કહેતા કે અમને પાણી નથી આવતું, તો પાછું કન્ડિશન નવું શું કામ આપવામાં આવ્યું? બસ અમને એટલું જ જોઈએ છે, અમારે બીજું કંઈ જોતું જ નથી. મારું નામ જયદીપસિંહ રાણા છે. હું પાર્શ્વનાથ રેસિડેન્સીનો રહેવાસી છું. છેલ્લા 7 વર્ષથી અહીં રહું છું, રાઈટ. હવે અમે સૌથી પહેલાં તો અમે અમારી સોસાયટીના બધા વ્યક્તિઓ, અમે અમારા સરપંચની જે પણ કામગીરી છે એનાથી અસંતુષ્ટ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે એમણે દરેક જગ્યાએ કૌભાંડ કર્યા છે, કોઈ જગ્યાએ પ્રોપરલી રીતના કામ નથી કર્યું. 7 વર્ષથી હું અહીં રહું છું, રેગ્યુલર ટેક્સ પેયર છું, રાઈટ. અને મારો ઇન્ડિપેન્ડન્ટ હક છે કે મારા ઘરે ગટર લાઈન આવે, રોડ વ્યવસ્થિત થાય, કોઈ જાતની કામગીરી નથી થતી. નાની મોટી આ તમે આપ જોઈ શકો છો, અહીંયા આ લોકોને પાણીની લાઈન આપે તો એમાં 7-8 લાખ રૂપિયા ખર્ચી એ લોકો ખાઈ જાય છે પર્સનલી, પોતાનામાં નથી લેતા. અને અમને રોડની સુવિધા આપતા નથી, અમને કેદુના વાયદા કર્યા છે, અમે આરટીઆઈ માંગી છે, આરટીઆઈનો પ્રોપરલી અમને આન્સર આપતા નથી. બીજી વસ્તુ એ છે કે આ રોડ અમે કેટલી રિક્વેસ્ટ કરવા છતાં માંડ માંડ રોડ બન્યો છે. હવે આ ગટર લાઈનના કારણે અમારો રોડ તૂટ્યો છે. અડધી રાતના કોઈ પણ બાળક અથવા મારી વાઈફ હોય અથવા હું પોતે હોય, અડધી રાત્રે મારા વડીલ કે કોઈ પણ અંદર પડી જાય તો એના માટે જવાબદાર કોણ છે? બીજી વસ્તુ, પ્રશાસન પોતાને એ લોકોને કન્ફર્મ હોય છે કે એ લોકોને 100 અથવા તો 90 વેક્સિનના ડોઝ આપવામાં આવે છે, તો એના માટે એ લોકો કૂપન ફાળવે છે. ખબર હોય કે 90 કૂપન આવવાના છે તો 90 જણાને જ બોલાવાય. કૂપન આવી જાય, માની લો સપોઝ મારો નંબર છે 89મો અને કૂપન એ લોકોને 90 આવવાના છે, તો એ લોકો શું કરે છે, પોતાના સગાવાલાને પહેલાં વેક્સિન આપી દે છે. અને આપણા જેવા સામાન્ય વ્યક્તિને એ લોકો રસી નથી દેતા. અમારે મારા વાઈફ પરમ દિવસે 3 કલાક અહીંયા બેઠા, અમારી પાસે સમયનો અભાવ હોય કારણ કે અમે ધંધા રોજગારવાળા છીએ. એ લોકો કેવું કરે, પોતાના સગાવાલાને પહેલાં આપી દે છે અને અમને બધાને રખડાવે છે. એટલે સૌથી પહેલાં તો મને છે ને સરપંચ ગમતા જ નથી, અને આ મને એકને નહીં દરેક વ્યક્તિને કોઈ પણ સરપંચની કામગીરીથી અમે બધા અસંતુષ્ટ છીએ સર. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની,
હવાળા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડા પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો.